હવે આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખી લીધા છે તને શું નથી ગમતું એ મને ખબર છે મને શું નથી ગમતું તને ખબર છે અમસ્તો આ ભારત દેશની અંદર માણસને કોઈને આટલું કોઈ કે એનાથી જાજુ કઈ જોતું જ નથી સાહેબ આપણે આટલું કહેવા તત્પર નથી સાહેબ હું તો તમને એવો માર્ગ દેખાડું છું પરિવારને સુખી કરવું હોય તો આટલો માર્ગ સંતાન થાય પછી યાદ રાખવાની વાત સંતાન તમારા બંનેની સંમતિથી જ થવું જોઈએ એમાં ન સાસુ ચાલે ન કોઈ ચાલે બોથ ઓફ યુ શૂડ ડિસાઇડ શું ડિસાઇડ કરો હવે આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખી લીધા છે તને શું નથી ગમતું એ મને ખબર છે મને શું નથી ગમતું તને ખબર છે નથી ગમતું હું સ્વીકાર કરું છું મને નથી તું સ્વીકાર કરે છે આપણે બે હવે દ્વૈત અને અદ્વૈતમાંથી બહાર નીકળી ગયા છીએ માટે હવે આપણે એક ત્રીજું પાત્ર હોઈ શકે આ તો બહુ મોટી વાત છે સાહેબ આટલું બધું કોઈ વિચારતું નથી પણ વિચારજો સર બાવીસ દીકરીઓ ભવિષ્યમાં સુંદર મજાનું કુટુંબ નિર્માણ કરે તો દીકરાનું ઘર મેં કહ્યું તેમ વિસ્તરે નહીં કારણ કે બહુ જ આપણી ઉપર કલંક છે કે કોઈ દિવસ વૃદ્ધાશ્રમની અંદર તમે સાંભળ્યું છે એ વાક્ય વૃદ્ધાશ્રમની અંદર મા બાપ કોઈ દિવસ સાસુ વહુઓને લઈને નથી આવતા દીકરીઓને લઈને નથી આવતા સાસુ વહુઓને લઈને આવે છે કોણ હેરાન કરે છે શૈલેષભાઈ ઉદાહરણ આપ્યું કોનું આપ્યું સાસુ હતું તો નહીં જોઈએ ઘરમાં માં છે તો જોઈએ છે ઘરમાં આ યાદ રાખવા જેવું છે પરિવારને તમારો સુખી બને બાવીસ પરિવારો એવા રે હું તો એવું માનું સાહેબ આપણો ટ્રેક રેકોર્ડ હોય કે બાવીસ દો ચુમ્માલીસ પરિવારો ચુમ્માલીસ પછી છાસઠ પરિવાર પછી અઠ્યાસી પરિવાર આજથી વીસ વર્ષ પછી આપણે એવું સંમેલન બોલાવીએ કે એમાં એ બધાના કુટુંબો હોય એના સાસુ સસરા હયાત હોય એ હોય અને એ ઉઠીને એક હાથે એક અમારું સ્વસ્થ ચાલી રહ્યું છે તમારા માંથી કોઈ પરણ્યા પછી છૂટું પડે ને તો અમારા આખા આયોજનની અંદરનો તાર તૂટ્યો ગણાય એટલા માટે આ વાત અમે કરીએ છીએ એની ચિંતા છે સાહેબ તમને પરણાવીને છૂટી નથી જવાના તમને કશું આપીને છૂટી નથી જાય આ ડોનર્સ જે આવ્યા છે ને એ કાંઈ આપવા નથી આવ્યા સાહેબ તમારા સુખી પરિવારને જોવા માટે આવ્યા છે ભારત દેશની અંદર બધું છે સારા કુટુંબો નથી અને સારા કુટુંબો નથી એટલે સારા માણસો નથી લાગણીઓ ઘરમાં સંતોષાતી નથી એટલે બહાર જાય છે ધાબાનો રોટલો ત્યારે જ સારો લાગે છે જ્યારે ઘરના ઘડેલા રોટલા તૂટી પડતા હોય છે સંતાન થઈ જાય પછી એક બાબત સિદ્ધિ ને સાદી એક જ બાબત સંતાન જો દીકરો કે દીકરી માને આવીને કે તો એક જ શબ્દ કહેવાનું આપણે આજે પપ્પા સાથે વાત કરીશું પપ્પાને આવીને કહે તો આપણે કહેવાનું કે આજે આપણે મમ્મી સાથે વાત બેટા આપણે સાથે બેસીશું અને તારા પ્રશ્નની ચર્ચા કરીશું શૈલેષભાઈ જે ઘર સભાની વાત કરીએ હું તો એવું કહું સાહેબ સદ વાંચન કરવા ભેગા ન બેસો તો ચાલશે રોજ રાત્રે અથવા સવારે એક વખત ભોજન ભેગું લેજો અત્યારના આપણી પાસે પૈસા એટલા વધી ગયા છે સાહેબ કે ઘરની અંદર સરાઈ ચાલતી હોય ને ધર્મશાળા ચાલતી હોય એમ લોકો આવે એક આવીને જમીન વયો જાય પછી બીજો આવીને જમીન વયો જાય પછી ત્રીજો આવીને જમીન વયો જાય આ અટકાવજો આ અટકાવી શક્યા તો પણ તમારો પરિવાર બચી જશે એની હું ખાતરી આપું છું કરસભા એટલે એ સાહેબ સાથે બેસીને જમો શું કામ અન્નમ બ્રહ્મ એમાં આપણે કહ્યું તમે બ્રહ્મ માટે ભેગા થયા છો એટલે એ વખતે જે કાંઈ થશે તે શુભ થશે સદવાંચન કરો તમે ટેવ ઉપાડો તો તો ઉત્તમ છે હું તો માનું છું દરેક વ્યક્તિ પોતે વાંચતી થાય તો તો એને કાંઈ ખબર કાંઈ ચિંતાનું કારણ નથી આ હાળું વાંચવાનું રહ્યું નથી ને એને લઈને આ બધા સેમિનાર ગોઠવવા પડે છે સાહેબ ચોપડીઓ કોઈ વાંચતું નથી એટલે અમારે આવીને ચોપડી બોલી જવી પડે છે વાંચી શકો તો ઉત્તમ પંડિતર સાથે બેસીને એક વખત જમો દિવસમાં રાહ જુઓ સાહેબ પપ્પાને આવતા આજે મોડું થનું બેટા પપ્પા આવશે એટલે આપણે જમીશું જમતા પહેલા માત્ર આંખ બનીને આંખ બંધ કરીને સહના વવતું સહનો ભૂનકતું સહવીર્યમ કરવા વહે તેજસ્વીના વધી તમસતું વિદ્વિષા વહે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવે બ્રહ્મજ્ઞો બ્રહ્મણા હુતમ બ્રહ્મેવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના હરિહિ ઓમ કરીને પછી જમવાનું શરૂ આ નાનો સંસ્કાર છે પણ યાદ રાખવાનું છે કે બાળક ત્યારથી જે શીખશે ને એ એના બાળક સુધી લઈને જવાનું છે આવું આપણે કરવું જોઈએ સાહેબ તમે કંઠી પહેરો કે તમે માળા ફેરવો ને બાળકને કોઈ માળા ફેરવો નહીં ફેરવે સાહેબ હવેની કોઈ સંતતી તમે કહેશો તેમ કરવા ટેવાયેલી નથી હાલ આપણે નથી ને સાહેબ કરે તેમ કરતા હોય છે જોઈ જોઈને કરે છે મમ્મી પપ્પાએ આમ કર્યું મને બરાબર યાદ છે હું કોટ કરું કારણ કે સારી વાત છે ચિન્મય મિશનની અંદર તમે મોટા ભોજનાલયમાં જાઓ પેલો માણસ આવીને થાળી ઉપાડે ચારે દિવાલો ઉપર મોટા મોટા અક્ષરમાં પંદરમો અધ્યાય લખ્યો હોય પેલો માણસ થાળી ઉપાડે અને થાળી સાથે બોલે અથવા પંચદશો અધ્યાય બીજો બોલે ભગવાન ઉવાચ લગભગ બધાની થાળી પીરસાઈ જાય ત્યાં પંદરમો અધ્યાય પૂરો થાય અને પછી બધા બેસીને જમે તમે વિચાર તો કરો કેવા વાઇબ્રેશન ગયા ત્યાં અને કેવા વાઇબ્રેશનમાં બેસીને તમે જમ્યા મનની અંદર ઉદ્વેગ હોય ને બધો સમય જવા કઈ ન કરો સાહેબ તમારા દીકરો કે દીકરી ભવિષ્યમાં સંતાન થાય એને ઉઠાડવાનો વારો આવે ને તો સવારના ટેપ ઉપર સુંદર મજાના ગીત વગાડો એને ઉઠાડવાની ટેવ એવી રીતે પાડો એ બરાબર રોપાશે એને સંગીતનો શોખ થશે એને ખબર પડશે કે સૂર શું છે એને ખબર પડશે કે ઓ આમાં તો મજા આવે છે ઊંઘમાંથી આપણે બરાબર નોકરીની દોડધામમાં હોય ને પછી બાપ કે ઊભો થાય એટલે પછી મા કઠસ કે નહીં આમ ઉઠાડવા માટે જેની હારે વ્યવહાર કરો એ તમને પછી દીકરાના ઘરમાં જ મૂકી આવે આ કરવા જેવું છે સાહેબ અને મેં કરેલું છે એટલે તમને કહું છું હું મારું ઉદાહરણ કોટ કરું એ મને ન ગમે પણ બહુ નાનો હતો અમે બંને જણા નોકરીયાત હતા અમારે બંનેને દોડીને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં નોકરીએ જવું હોય દીકરાને ઉઠાડવું હોય કેમ ઉઠાડવો એ વખતે મોટા મોટા તે પહેલા આવતા કાર ટેપ આવતા તો એ કાર ટેપ ઉપર શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન મોરારી બાપુનું વગાડવાનું શરૂ કરીએ અને ધીમે ધીમે એને કહીએ કે હવે રામચંદ્ર વાગ્યું હો ઉઠો છો ને ઉઠો છો ને જે હલતું જાય કહેતું જાય રામચંદ્ર વાગ્યું હો એવા એટલે એને દોઢ પોણા બે મહિને કાંઈ ખબર નહોતી કે રામ કોણને આ ચંદ્ર કોણ પણ ધીમે ધીમે મોટો થયો ત્યારે એને કીધું ઇતિ વધતી તુલસી દાસ આવશે ત્યારે ઉઠીશ અને પછી અમારે ટેકનિક કરવી પડતી કે અમારે ઉતાવળ હોય તો અમે ફાસ્ટ ફોરવર્ડ કરીને જલ્દી લઈ આવી એ હવે કે છે કે મને ખબર પડતી હતી કે ઈતી જલ્દી કેમ આવી જાય પણ ફાયદો એ થયો કે આજે પણ દીકરો પોતાના કાનની અંદર ભરાવીને બેઠો હોય ત્યારે એ સાંભળતો હોય છે એને હની સાંભળવાની જરૂર પડતી નથી તમારા ઘરની અંદર મ્યુઝિકલ વાતાવરણ બનાવી દો સાહેબ હું તો એવું માનું છું સાહેબ સહન કરવું જતું કરવું એવું કશી જ જરૂર જો ન જોતી હોય તો તમારું જીવન તમારું ખુદનું કુટુંબ એવું બનાવો કે જેમાં જીવવાની દરેક માણસને મજા આવે દાદાને એમ થાય કે ઝડપથી ઘરે પહોંચવું દીકરાને એમ થાય કે ઝડપથી પપ્પાને મળવું તમે એવો નોકરીએથી આવો ને સામે વડીલ બેઠા હોય તો દસ મિનિટ ત્યાં બેસી લ્યો ખબર પડશે દીકરા તમારા દીકરાને કે કાંઈ કામ નથી બેસી લ્યો એ તમારા દીકરાને ખબર પડશે કે દાદા દાદી પાસે બેસો એમાં જ એ રાજી થઈ જાય છે એને ક્યાં કાંઈ બીજું જોઈએ છે પણ આવું કહેવાથી નહીં થાય હું જાઉં છું અઠવાડિયું બાર તો દાદા પાસે રોજ દસ મિનિટ બેસતો જ આજે સમજો જો ન બેઠો ખબર પડી પછી ધ્યાન રાખજે ન જ બેસે સાહેબી તમારી પાસે કોઈ નહીં બેસે એ કે દાદો શું મામા તું એ બેસવા જેવો લાગતો નથી અત્યારની પેઢી જબરી છે સાહેબ અહીં અંદર નક્કી કર લે કે તું પણ બાર પણ લેટ હિમ ઓર હર એક્સપિરિયન્સ યાદે રાખોનો એક્સપિરિયન્સ અનુભવ થવા દો અને અનુભવ થવા માટેની બધી જ અનુકૂળતા તમે કરી આપો પછી સુખ ન આવે તો મને કહેજો સુખની અપેક્ષા ન રાખો સુખ સર્જાય એવો માહોલ સર્જો જેવો માહોલ આજે સર્જાયો છે એવો કાયમ તમારા જીવનમાં રહે મારા સમયનો એલામ વાગી ગયો છે એટલે હું મારી વાત પૂરી કરું છું મેં તમને કાંઈ જાજુ કહી દીધું હોય તો ભલે કહી દીધું તમારા કુટુંબ માટે છે મારું તો પતી ગયું છે મારું બધું પૂરું થઈ ગયું છે એટલે આ શ્રમ લેવાનું ને આ આવડા આટલા હળવા શરીરને પરસેવું ઉતારવાનું કારણ તમારું સુધરે એટલે છે અને તમારા મનમાં ઉતરે ને લાગે ને એમ થાય કે ઉતારવું છે ને સારું થાય એમ છે તો તમને મુબારક ન જ કરવું હોય કે નથી કરતા જા તો જલસા કર